ઉનાળાની 34 ડિગ્રી ગરમીમાં વડિયાના ગરીબ પરિવારોની આતરડી ઠરે તેવું વડિયા ગૌશાળાનું કામ. ઉનાળાની 34 ડિગ્રી ગરમીમાં વડિયાના ગરીબ પરિવારોની આંતરડી ઠારે એવું કામ કરતી વડિયાની ગૌશાળા દરરોજ ગરીબ પરિવારોના વિસ્તારમાં મિની ટ્રેક્ટર લઈ છાશનું વિતરણ કરવામાં આવે છે. વડિયા પ્રાણગુરુ જૈન ગૌશાળાના દ્વારા નગરજનોને આશરે 10 થી 12 વર્ષ દરરોજ છાશ વિતરણ કરવામાં આવે છે. ઉપરાંત સદગુરુ નગર મફતપરા વિસ્તાર ખાતે આ સંસ્થા દ્વારા ગરીબ પરિવારોને પણ છાશનું વિતરણ કરવામાં આવે છે. પ્રાણગુરુ ગૌશાળામાં 400 ગાયોનો નિભાવ કરવામાં આવે. પૂજ્ય રતિલાલજી મહારાજ સાહેબની પ્રેરણાથી આ છાશ કેન્દ્રો ચાલે છે. આ ટ્રસ્ટ સ્થાનકવાસી જૈન સમાજના સહયોગથી ચાલે છે. પૂજ્ય રતિલાલજી મહારાજ સાહેબે સમગ્ર જૈન પરિવારના પ્રાણગુરુ છે, જે વડિયા ખાતે પ્રાણકુંજ મહારાજ સાહેબની કર્મભૂમિ છે. બ્યુરો રિપોર્ટ, રાજુ કારિયા, વડિયા. સર, આજે આ છાશ વિતરણ કેન્દ્ર દ્વારા છાશ અપાય છે તો થોડી માહિતી આપો ને. અમારે પ્રાણગુરુ સ્થાનકવાસી જૈન ગુરુકુળ દ્વારા ગૌશાળાના સૌજન્યથી ગરીબ પરિવારોને છેલ્લા 15-20 દિવસથી મફત નિઃશુલ્ક છાશ વિતરણ કરીએ છીએ અહીંયા. બાકી અમારે પાણકુંજની અંદર કાયમના માટે 10-12 વર્ષથી બહુ એકદમ વ્યાજબી ભાવે, એટલે 10 રૂપિયાના 3 જગ એવી રીતે અમે છાશનું વિતરણ કરીએ છીએ સાધારણ પરિવારો માટે. સર, આ મહારાજ સાહેબની કર્મભૂમિ છે? હા, રતિલાલ મહારાજ સાહેબની કર્મભૂમિ. નમ્રમુનિ સાહેબના? હા, નમ્રમુનિ સાહેબના તેઓ શિષ્ય, ઓલા નમ્રમુનિ તેમના શિષ્ય હતા. સરસ. સર, કેટલી ગૌશાળામાં ગાયો છે? ગૌશાળામાં 400 ગાયું છે, એટલે ટૂંકમાં ગૌ વંશ 400 છે, માં 250 જેટલી ગાયો છે, બાકીના બળદ વાછડા વગેરે. એને પણ સાચવો છો? હા, એમાં ફક્ત 15 ગાયો જ દૂધણી છે, 15 થી 16, બાકી તો અમે જીવદયાના ઓલાથી ઉદ્દેશથી ઉદ્દેશથી સાચી.